નમસ્કાર મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 12 નવું ચેપ્ટર ઘાત અને ઘાતાંક. મિત્રો, આ ચેપ્ટર ધોરણ આપણે 6 અને 7માં અમુકના નિયમો શીખી ગયેલા છીએ, છતાં પણ અહીંયા થોડોક અગત્યના નિયમો આવે છે. જે 4 નિયમો છે આપણે સાબિત કરવાના થશે, એટલે કે ઘાતાંકના નિયમો. જો મિત્રો, આ સમજતા પહેલા આપણે જોઈએ તો અહીંયા 2 × 2 × 2 એટલે કે અહીંયા જો 2નો કેટલો 3 વડે ગુણાકાર થાય, એટલે આનું આપણે જોઈએ તો 2ની કેટલી ઘાતાંક આવે? 3 ઘાતાંક આવે. એટલે આને આપણે કહેવાય આધાર કહેવાય અને કહેવાય ઘાતાંક. બરાબર છે? ટૂંકમાં કહેવાનો મતલબ શું છે? અહીંયા બીજી વસ્તુ જોવા જઈએ તો આ વસ્તુ આપણે જોઈએ તો એની એમ ઘાતાંક ગુણ્યા એની એમ ઘાતાંક. હવે આપણે શીખીએ એ પ્રમાણે કે જો બંને પદના આધાર સમાન હોય વચ્ચે ગુણાકાર નિશાની હોય તો ઘાતાંકનો શું ખૂટ દે? સરવાળો થઈ જાય. એ તમે અહીંયા જોઈ શકો છો તો કે બંને પદના આધારમાં એ છે, બરાબર, અને એ વત્તા એમ, આ એમ અને એમ કેવા છે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ છે. બરાબર? તો કે જો બંને પદના આધાર સમાન છે અને વચ્ચે નિશાની ગુણાકાર છે, ઘાતાંકનો શું થઈ જાય? સરવાળો, એ વત્તા એમ. એ રીતે અહીંયા આપણે જોઈએ કે ભાઈ 2 × 3 × 2 × 4 આ રીતે મિત્ર હોય તો અહીંયા જો બંને પદના આધાર કે 2 છે તો બંને પદના આધાર કેવા છે? ત્યાં સમાન છે. એટલે બંને પદના જો આધાર સમાન હોય તો ઘાતાંકનો શું થઈ જાય? તો ઘાતાંકનો થઈ જાય સરવાળો. તો જો બંને પદના આધારમાંથી 2 લીધા આપણે, 3 અને 4 અલગ અલગ ઘાતાંક છે, વચ્ચે ગુણાકાર છે, ઘાતાંક સરવાળો, તો 2ની કેટલી ઘાતાંક આવે? તો 2ની 7 ઘાતાંક. આ આપણે પહેલો નિયમ અહીં સાબિત કર્યો, ઘાતાંકનો પહેલો નિયમ. બરાબર? આ મિત્રો થોડા ધ્યાન રાખજો. બીજો નિયમ અહીંયા જો કે ભાઈ 3 × 4 × 3 × 2 બંને પદના આધાર સમાન. અહીંયા પણ જો બંને પદના આધાર સમાન છે, બંને પદના આધાર સમાન, વચ્ચેની નિશાની ભાગાકારની હોય તો ઘાતાંક શું થાય? બાદબાકી. એ પ્રમાણે અહીંયા પણ જો કે બંને પદના આધારમાં 3 × 3 છે. બરાબર? બંને પદના આધાર કેવા છે? સમાન છે. તો આધારનો 1 આધાર લીધો આપણે, તો અહીંયા બંનેને ઘાતાંક શું થઈ જાય? બંને પદના આધાર સમાન હોય, વચ્ચે નિશાની ભાગાકારની હોય તો ઘાતાંકની થઈ જાય બાદબાકી. 4 − 2 બરાબર શું આવશે? 3ની કેટલી ઘાતાંક? જો 4 માંથી 2 બાદ કર્યું, કેટલી આવશે? 3ની 2 ઘાતાંક. એ અહીંયા એ જ નિયમ, એની એમ ઘાતાંક ભાગ્યા એની એન ઘાતાંક. બંને પદના આધાર સમાન તો ઘાતાંક શું થઈ ગઈ? બાદબાકી થઈ ગઈ. નિયમ નંબર 3 છે કે એની એમ ઘાતાંક છેદમાં એની એન ઘાતાંક. બરાબર? આમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો, નિયમ આનો આ જ છે, નિયમ એક જ છે, પરંતુ ક્યારે ઉપયોગ કરવો એ ખાસ ધ્યાન રાખજો. આ બંને નિયમ, આ નિયમ એ બીજો જ નિયમ છે. બરાબર છે? પરંતુ આમાં એમ કીધું કે અહીંયા શું કહેવા માગે છે? તો ભાઈ એમ કરતાં એન નાનો છે અને અહીંયા એન મોટો છે, એટલે કે અહીંયા એમ ગ્રેટર ધેન એન. બરાબર? અને અહીંયા આવશે એમ લેસ ધેન એન, એટલે કે અહીંયા એમ ઘાતાંક મોટી છે, અહીંયા એન ઘાતાંક મોટી છે. કે જ્યારે ભાગાકારનું આ બંને રીતે હોય ભાગાકારમાં, અને ભાગાંક ઘાતાંક મોટી હોય તો બાદબાકી છેદમાં થાય. બાદબાકી ક્યાં થાય છે? છેદમાં. હવે અહીંયા તમે જોઈ શકો કે ભાઈ અહીંયા 3 × 2 ભાગ્યા 3 × 4 જો આ રીતે હોય, એટલે કહેવાનો મતલબ એ છે કે ભાગ બંને પદના આધાર ભલે સમાન હોય, પરંતુ ભાગાકાર પછીની ઘાતાંક જો મોટી હોય તો આની બાદબાકી ક્યાં કરવાની? છેદમાં બાદબાકી કરવી પડે. એટલે અંશમાં 1 મૂકી અને અહીંયા 3 × 4 − 2 બરાબર 1/3 × 3 × 2 આ નિયમ લાગુ પડે છે. ઓકે મિત્રો, ખાસ ધ્યાન તમે આમાં રાખજો. હવે નિયમ નંબર આપણે 3 શીખીએ મિત્રો, કે ભાઈ કૌંસમાં 1/2 કૌંસ પર ઉપર એમ ઘાતાંક. મતલબ શું થયો આનો? તો કે એ અને બીની ઘાતાંક એમ છે, એ બી, એટલે કે આ એમ ઘાતાંક છે એ કોને કોને લાગુ પડે છે? તો ઈ ઘાતાંક છે એને પણ લાગુ પડે છે અને બીને પણ લાગુ પડે છે. એટલે જો અહીંયા આપણે કૌંસ છોડીએ ત્યારે ઘાતાંક વેચવી પડે, તો એની એમ ઘાતાંક, એની એમ ઘાતાંક છેદમાં બી છે, તો બીની પણ એમ ઘાતાંક. અહીંયા કીધું છે B≠0, એટલે બીની કિંમત 0 છે નહીં. ખાસ ધ્યાન આમાં રાખજો તમે. અને છેલ્લો અને અંતિમ નિયમ મળશે આની અંદર ચેપ્ટરમાં ઉપયોગી,
એટલે કે આ નિયમ છે એ આઈએમપી જરાક શીખજો તમે, બરાબર, કે ભાઈ એની માઇનસ એન ઘાતાંક હોય, એની માઇનસ એન એન ઘાતાંક એટલે કે માઇનસ ઘાતાંક હોય ત્યારે શું કરવું, તેનો પ્રશ્ન શું છે કે માઇનસ ઘાતાંક હોય તો શું કરવું, તો કે જ્યારે માઇનસ ઘાતાંક આપેલી હોય ને તો એ ઘાતાંકને ધનમાં રૂપાંતર કરવા માટે, ધનમાં ફેરવવા માટે એ ઘાતાંકને છેદમાં લઈ જવાની, એટલે અંશમાં એક મૂકી દેવાનો, છેદમાં લઈ જવાની. દાખલા તરીકે અહીંયા હોય બે ની માઇનસ ત્રણ ઘાતાંક હોય, ધારો કે આ રીતે હોય, બરાબર, આની તમારી કિંમત શોધવાની છે. તો પહેલાં શું કરવાનું, તો કે માઇનસ ઘાતાંક ધનમાં ફેરવી નાખો. કઈ રીતે ધનમાં ફરે, તો કે એને અંશમાં એક લખી અને આખી ઘાતાંક બેના છેદમાં ત્રણ છે ને આ મૂકી દેવાનું, એટલે કે આ જે ઘાતાંક અંશ છે ક્યાં હોય છે, છેદમાં જશે એટલે એ ધનમાં ફરી જશે. આ જ બસ પાંચ નિયમો, એક બે ત્રણ ચાર પાંચ નિયમો જે ભણ્યા છે, બરાબર, એ નિયમો ખાસ યાદ રાખજો. એનો છેલ્લો આ નિયમ છે, યાદ રાખજો. ફરી પાછું તમને કહી દઉં છું કે એની માઇનસ એન ઘાતાંક, કે એન ઘાતાંક માઇનસ હોય એને ધર્મ ફેરવ શું કરવું પડે, તો એને આપણે છેદમાં રાખવી પડે, બરાબર છે. એ રીતે અહીંયા કે બે ની માઇનસ ત્રણ ઘાતાંક છે, બરાબર છે, એને ધર્મ કર્યો શું કર્યું, તો કે એક ઘાતાંકને આપણે અંશમાં એક લખી અને છેદમાં બેને છેદમાં ત્રણ લખવું પડે, તો આ છે એ ઘાતાંક ધર્મમાં ફરી જશે. આગળ સ્વાધ્યાયમાં દાખલા આવશે એટલે આપણે કહેતા જશું. સ્વાધ્યાય 12.1 નો પ્રશ્ન પહેલો છે, કિંમત શોધો. હવે જો આપણે આગળનું આગળ સ્વસ્થ ઉદાહરણ ભણ્યા છે, એવું જ ઉદાહરણ અહીંયા આપણે આવ્યું છે. પ્રશ્ન પહેલો છે કે પ્રશ્ન પહેલો છે 3 ની માઇનસ 2 ઘાતાંક, તો પહેલાં શું કરવાનું, તો આપણે જે ધન ઋણ ઘાતાંક છે એને આપણે શું કરવું પડશે, ધનમાં ફેરવવું પડશે. તો આપણે આગળ શું કર્યું હતું, તો કે ભાઈ આગળ આપણે ઇઝી રીતે શીખ્યું હતું કે અંશમાં એક લખી અને છેદમાં શું કરી દેવાનું, કે 3 ની 2 ઘાતાંક મૂકી દેવાની. એટલે કે માઇનસ ઘાતાંક હોય એને ધર્મ ફેરવ શું કર્યું આપણે, તો છેદમાં અંશમાં એક લખી અને એ ઘાતાંક છે 3 ના 2 ઘાતાંક છેદ લખી નાખવાની, બરાબર. હવે એની કિંમત શોધી નાખો, તો 1 ના 1 આવશે, 3 ની કેટલી ઘાતાંક 2 લખવાના, તો 3 ને આપણે લખવાના 2 વાર લેખા 3 × 3, બરાબર. હવેની કિંમત તો શું આવશે, 1 ના 3 9, આ 1 છે એને આપણે છેદ સુધી ભૂલવાનો નથી, જોડે લઈ જવાનું. આ આવી ગઈ આપણી કિંમત. બીજો છે -4 ની ઋણ 2 ઘાતાંક, તો એ -4 છે એ ભલે રહ્યો, બરાબર. શું કરવાનું, કે અંશમાં એક લખી આપણે તો માત્ર ઘાતાંક સાથે જવાનું છે, ઘાતાંકને આપણે ધનમાં ફેરવવાનું છે. તો થઈ ગયું 1 ના છેદમાં -4 ની ઘાતાંક, જો અહીંયા કેટલી ઘાતાંક માઇનસ ઘાતાંક હતી, અહીંયા છેદમાં એટલે ધન થઈ ગઈ. હવે એની કિંમત આપણે શોધી નાખીએ, તો 1 ના છેદમાં -4 × -4, 2 શા માટે લેખા, તો કે એની ઘાતાંક 2 છે એટલા માટે 2 ફરી લેખા. તો હવે એની કિંમત શું થશે, 1 ના છેદમાં જો ચોકે 16 આવ્યા, 4 × 4 = 16 થયા, પણ બંને આપણે આગળ છઠ્ઠા તમે શીખી ગયા હતા કે બંને પદ ઋણ હોય, બરાબર છે, અને વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો માઇનસ માઇનસ પ્લસ ધન થઈ જાય, તો શું આવ્યું, તો 1 ના છેદમાં 16 આવી જાય. આ દાખલો મિત્રો જોશો, ત્રીજો દાખલો બરાબર તમે ધ્યાન રાખજો, 1 ના છેદમાં 2 ની -5 ઘાતાંક છે, તો શું કરવાનું, તો કે પહેલાં આપણે નિયમ ભણ્યા એ પ્રમાણે, બરાબર છે, પહેલાં પોતાની ઘાતાંક વેચી દેવાનું. ધ્યાન રાખજો અહીંયા ઘાતાંક વેચું છું, 1 ની -5 ઘાતાંક ના છેદમાં 2 ની -5 ઘાતાંક. જો પહેલાં શું કરવું, આપણે ઘાતાંક વેચી દીધી, પોતપોતાની ઘાતાંક વેચી દેવાની. હવે ધર્મ ફેરવ શું કરશું, હવે એને ધર્મ ફેરવવા માટે શું કરશું આપણે, તો કે આ જે છે, બરાબર, જો અંશમાં ઘાતાંક ઋણ હોય તો એને ક્યાં દાવા દેવાની, એને આપણે છેદમાં દાવા દેવાની, અને છેદમાંથી ક્યાં વહી જાય, તો અંશમાં વહી જાય, બરાબર. આ નિયમ ખાસ ધ્યાન રાખજો, એટલે કે અહીં આવશે 2 ની 5 ઘાતાંક છેદમાં 1 ની 5 ઘાતાંક, એટલે એનું આપણે કરી દેવાનું મિત્ર, શું કરી દેવાનું, વ્યસ્ત કરી આપવાનો. ખ્યાલ આવ્યો, ફરી પાછું સમજાવું છું કે અંશમાં 1 ની -5 ઘાતાંક છે, બરાબર છે, અને છેદમાં 2 ની -5 ઘાતાંક છે, બરાબર. એ આવ્યું ક્યાંથી, કે જો અહીંયા જો 1 ના છેદમાં 2 ની કૌંસની ઉપર 5, એટલે 1 ની પણ 5 ઘાતાંક અને 2 ની પણ 5, એટલે પોતપોત ઘાતાંક વેચી દીધી. પછી એ ધનમાં ફેરવ શું કર્યું, તો કે અંશ હોય એ ક્યાં હોય જાય, છેદમાં હોય જાય, અને છેદ હોય ક્યાં હોય જાય, અંશમાં, એટલે કે ઋણ ઘાતાંક અંશમાં હોય તો છેદમાં જવા દેવાની, અને છેદમાં ઋણ હોય તો ક્યાં જવા દેવાની, અંશમાં જવા દેવાની. હવે મિત્રો અહીંયા જો, તો 2 ની 5 ઘાતાંક, તો 2 × 2 × 2 × 2 × 2 છેદમાં
એક ગુણ્યા એક ગુણ્યા એક ગુણ્યા એક ગુણ્યા એક, બરાબર છે? હવે અહીંયા જો, બે ગુણ્યા બે ચાર, ચાર દુ આઠ, આઠ દુ સોળ, સોળ દુ બત્રીસ, કેટલા આવ્યા? સોળ દુ બત્રીસ. છેદમાં એક લખો કે એનો કંઈ ફરક પડતો નથી, એટલે એમાં જવાબ શું આવ્યો આપણો? બત્રીસ. મિત્રો દાખલા નંબર બીજો છે, સાદરૂપ આપો અને પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવો. તો આપણે જે હમણાં નિયમ શીખ્યા એ પ્રમાણે જ છે મિત્ર, કે માઇનસ ચારની પાંચ ઘાતાંક ભાગ્યા માઇનસ ચારની આઠ ઘાતાંક, બરાબર. એ નિયમ કયો હતો? તો એની એમ ઘાતાંક ભાગ્યા એની એન ઘાતાંક, એટલે કે આ એનની એન ઘાતાંક છે ને એ એમ કરતાં એન ઘાતાંક મોટી છે, બરાબર. આ રીતે કંઈક આપણે શીખ્યા હતા, બરાબર છે મિત્રો. હવે ખાસ આને તમે બે રીતે કરી શકો છો. જો આને તમારે આ રીતે પણ ગણી શકો છો, ઇઝી રીત થશે. તો કે પહેલાં શું કરવાનું? તો કે ચારની પાંચ ઘાતાંક, આ જે ભાગર પછીનું પદ છે ને એને ક્યાં દેવા દેવાનું? છેદમાં મૂકી દઈએ આપણે, માઇનસ ચારની આઠ ઘાતાંક. ખ્યાલ આવ્યો? જો આ રીતે કરશું મિત્રો ઇઝી પડશે, બરાબર છે. સીધી બાદ બાકી નહીં. તો કે ક્યારે કરવાનું? તો કે ભાગાકાર પછીની ઘાતાંક જ્યારે મોટી હોય તો પહેલી સંખ્યાનો અંશમાં બીજી સંખ્યા કેમ મૂકી છેદમાં મૂકી દેવાય, મૂકીએ આપણે. હવે જો બંને પદના આધાર સમાન છે, હવે ઘાતાંક મોટી ક્યાં છે? તો તમે કોઈ ઘાતાંક મોટી છેદમાં આઠ છે, તો આપણે અંશમાં શું મૂકી દેવાનું? એક મૂકી દેવું. હું મૂકી દેવાનું અંશમાં એક મૂકી દેવાનું, બરાબર. શા માટે અંશમાં એક મૂક્યો? તો કે આ છે ને આ બાદ બાકી માટે છેદમાં આવશે. તો કે હા, તો જો અહીંયા આ રીતે આવશે, માઇનસ ચારની આઠ માઇનસ પાંચ ઘાતાંક. હવે મિત્રો તો હવેની સીધી બાદ બાકી, તો એકના છેદમાં માઇનસ ચારની આઠમાંથી પાંચ કેટલી આવે? ત્રણ ઘાતાંક આવે. કેટલી આવે? ત્રણ ઘાતાંક આવી જાય. તો આવી ગયો આપણું આ જવાબ. જવાબ કેવો આવ્યો? તો ઘાતાંક આપણી ધન આવવી જોઈએ. કીધું તો અહીંયા, તો કે ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવ, આપણે દર્શાવી દીધી છે. દાખલો બીજો છે કે ભાઈ એકના છેદમાં બેની ત્રણ ઘાતાંક, કોષ પૂરો ની ત્રણ ઘાતાંક. અહીંયા એક પદ છેદ એવું છે એનો ઘાતનો ઘાત નિયમ લાગુ પડી ગયો, એટલે એકની પણ બે ઘાતાંક અને બેના બેની ત્રણ ઘાતાંક ની ત્રણ ઘાતાંક, એટલે અહીંયા નિયમ લાગ્યો ઘાતનો ઘાત. ઘાતનો ઘાત, જો ઘાતનો ઘાત શું કરવો પડે? તો ઘાતના ઘાતનો શું થાય? તો ગુણાકાર થાય છે. જો તો કે ભાઈ એકની કેટલી ઘાતાંક? બે ઘાતાંક. કોષ છોડ નાખ્યો, બરાબર. અહીંયા બેની ત્રણ ઘાતાંક તો છે, પણ ઉપરથી પાછી બે ઘાતાંક લાગુ પડી ને. આ બેની ત્રણ ઘાતાંક હતી, પણ આ પાછી બે ઘાતાંક લાગુ પડી છે, એટલે ઘાતનો ઘાત નિયમ અહીં આવી ગયો. તો ઘાતના ઘાત એકની ગમે એટલી ઘાતાંક હોય, જવાબ એક જ આવે છે. તો કે હા, અહીં શું આવશે? બે, બેની ત્રણ ઘાતાંક ગુણ્યા બે, તો ત્રણ દુ શું આવશે? છ. બેની છ ઘાતાંક, બરાબર છે. આ આવી ગયો આપણો જવાબ. દાખલા નંબર ત્રીજો છે કે ઋણ ત્રણની ચાર ઘાતાંક ગુણ્યા પાંચના છેદમાં ત્રણની ચાર ઘાતાંક છે. તો મિત્રો અહીંયા ધ્યાન રાખજો ખાસ, બરાબર. તો પહેલાં આપણે શું કરીએ? એની ઘાતાંક વેચી દઈએ. જોજો શું કરું છું. તો કે આ માઇનસ ત્રણની ચાર ઘાતાંક બેઠી બેઠી મૂકી દીધી આપણે. અહીંયા પાંચનામાં ત્રણની ચાર ઘાતાંક છે, એટલે કે અહીંયા કહેવા માગે છે કે પાંચની પણ ચાર ઘાતાંક છે અને ત્રણની પણ ચાર ઘાતાંક છે. હવે જો આ બે સમાન પદ છે, પરંતુ એમાં તકલીફ એક જ છે કે અંશમાં જે ત્રણ છે ઋણ છે, આ ત્રણ છે એ ધન છે. તો હવે ઋણ ઘાત એ ઋણને શું કરવું આપણે ધનમાં કરી ફેરે? તો એક સિમ્પલ નિયમ છે, બરાબર છે. જ્યારે છેદ ઉડતી ત્યારે શું કરવાનું? ત્યારે સામાન્ય રીતે માઇનસ એક તમારે સામાન્ય કાઢી લેવાનું, બરાબર. ગુણ્યા ત્રણની ચાર ઘાતાંક ગુણ્યા પાંચની ચાર ઘાતાંક ના છેદમાં ત્રણની ચાર ઘાતાંક. મિત્ર આમાં સમજ તમને પડી કે નથી પડી મને જરા ખાસ તમે કહેજો. જો મેં શું કર્યું છે કે અહીંયા ઋણ ત્રણ છે, અહીંયા ધન ત્રણ છે, બરાબર છે. તો આ બે જો ત્રણની ચાર ઘાતાંક અહીંયા ત્રણ છે, પણ આ ઋણ છે, એટલે કે આ બેના છેદ ઉડે છે પણ ઋણ નડે છે. તો ઋણ નડવા માટે એનું કારણ શું કર્યું? તો કે મેં સામાન્ય એક કાઢી લીધો, ઋણ એક સામાન્ય કાઢી લીધો. શું કર્યો? ઋણ એક સામાન્ય કાઢી દીધો, એટલે ધન થઈ ગયું. તો આ બે છેદ ઉડી ગયા, ત્રણના છેદમાં ચાર, ત્રણની ચાર ઘાતાંક, ત્રણની ચાર ઘાતાંક અંશ છેદમાં ઉડી જાય, સમાન હોય. તો હા, વધ્યું શું? તો કે વધવામાં વધ્યું અહીંયા માઇનસ એક વધ્યો અને ગુણ્યા પાંચની ચાર ઘાતાંક વધી, બરાબર છે, વધ્યું. પરંતુ બીજી વસ્તુ ધ્યાન રાખજો, હવે વસ્તુ ક્લિયર કર, તમે ધ્યાન રાખજો. જો આ ત્રણ ઋણ, આ ઋણ એક સામાન્ય કહી દો ને, પણ એ ઘાતાંક ચાર છે,
તો એની ઘાતાંક આપણે ચાર મૂકવી પડે. અહીંયા કેટલી મૂકવી પડે? એની ઘાતાંક ચાર મૂકવી પડે. જો લાસ્ટમાં શા માટે મૂકવું? કે તમને એ પદ મગજમાં આવે, ભૂલાઈ જાય ને કે ભાઈ આમ સરે કેમ કર્યું, પણ હવે તમને ખ્યાલ આવી કે આમાંથી છૂટો પડેલ ચાર ઘાતાંક મૂકવી પડે એની. તો કે અહીંયા જો એકની ગમે એટલે ચાર ઘાતાંક હોય, જો બે કી સંખ્યા બે કી ઋણ સંખ્યાની બે કી ઘાતાંક હોય ને તો જવાબ ધનમાં આવે, એટલે એક ગુણ્યા પાંચની ચાર ઘાતાંક. તો જવાબ શું આવ્યો? પાંચની ચાર ઘાતાંક. આ આપણો જવાબ આવી ગયો. દાખલો ચોથો છે કે ત્રણની માઇનસ સાત ઘાતાંક ભાગ્યા ત્રણની દસ ઘાતાંક. જો એ કોષમાં આપેલું છે ગુણ્યા ત્રણની માઇનસ પાંચ, શેમાં આપેલું? કોષમાં આપેલું છે. જો કોષમાં આપેલું મિત્ર હોય તો આપણે સીધી બાદબાકી કોષમાં કરી શકીએ. જો ધ્યાન રાખજો, જો કઈ રીતે હું કરું છું બાદબાકી, અહીં નાના કોષમાં ત્રણની માઇનસ સાત કીધું, બંને પદની વચ્ચે ભાગાકાર હોય તેની બાદબાકી થાય બાદબાકી, એટલે આ ભાગાકારનો બાદબાકી આ મૂકી આપણે, બરાબર છે, મૂકી. અને બીજી વસ્તુ, અને અહીંયા માઇનસ દસના દસ મૂક્યા, તો આ કોષ પૂરો થઈ ગયો. ગુણ્યા અહીંયા મૂકી એકના છેદમાં ત્રણની પાંચ ઘાતાંક, કારણ કે ભાગાકાર અહીંયા ઘાતાંક એવી માઇનસ છે, ધન ફેરવી પડે. તો અહીંયા જો અહીંયા ત્રણની અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, શું થઈ જાય? માઇનસ માઇનસ પ્લસ, એટલે અહીંયા પ્લસ આવી જશે, અહીં શું આવી જશે? પ્લસ આવી જશે, બરાબર. અથવા આ બે કરી નાખો તો માઇનસ સાતના સાત, હજી આપણે એક પદ લઈ લઈએ, માઇનસ સાતના સાત, અહીંયા માઇનસ માઇનસ પ્લસ દસ આવી ગયા, ખ્યાલ આવ્યો મિત્ર તમને? ગુણ્યા એકના છેદમાં ત્રણની પાંચ ઘાતાંક, બરાબર, કોણ છૂટે. હવે અહીંયા જો ત્રણની કેટલી ઘાતાંક આવશે? ખાતે નહીં, માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ, તો નિશાની મોટા બને, ધન ત્રણ આવશે, ગુણ્યા એકના છેદમાં ત્રણની પાંચ ઘાતાંક, બરાબર છે. જો બંને પદના અંશ અને છેદમાં આધાર સમાન છે, તો કે હા, અંશ અને છેદના આધાર સમાન છે, પરંતુ ઘાતાંક મોટી ક્યાં છે? છેદમાં છે. તો આ ભાઈ બાદબાકીના છેદમાં જશે, તો એકના છેદમાં, ધ્યાન ખાસ ધ્યાન રાખજો કે ત્રણની ત્રણ ઘાતાંક ગુણ્યા ત્રણની છેદમાં પાંચ ઘાતાંક છે, આ છેદમાં છે. તો બંને પદના આધાર સમાન, ઘાતાંક મોટી છેદમાં છે, એટલે આ ભાઈ છે ને બાદબાકી માટે છેદમાં આવશે, એટલે કે ત્રણની પાંચ માઇનસ બે ઘાતાંક આવે, પાંચ માઇનસ બે, તો બરાબર એકના છેદમાં શું આવશે? તો કે ત્રણની કેટલી ઘાતાંક? ત્રણની ત્રણ ઘાતાંક આવે, સોરી અહીંયા ત્રણ છે, અહીંયા ત્રણ છે, તો ત્રણની કેટલી ઘાતાંક? ત્રણની બે ઘાતાંક. આપણે જવાબ આવશે ત્રણની બે ઘાતાંક.